यू ऑल तक्षशिला इंस्टिट्यूट ऑफ कॉमर्स ना ऑनलाइन लेक्चर्स में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे तमारा विषय विषेनी शुरुआत करता पहला हूँ आशा राखू कि तमने तमारे सेमिस्टर वन दरमियान कया कया सब्जेक्टनो अभ्यास करवानो छे तेना विषेनो चोक्कस ख्याल आवी गयो हशे। तो आजना लेक्चर में आपणे तमारे आवता बिजनेस इकोनॉमिक्स सब्जेक्ट जे कम्पलसरी सब्जेक्ट छे तेना विषेना सिलेबसनी चर्चा करीशुं, परंतु ते पहेला हूँ तमने मारा विषे थोड़ो परिचय आपी दो। हूँ रिद्धि जानी आपनू इकोनॉमिक्स जे सब्जेक्ट छे ते लेवानी छूं। तो सौ प्रथम आपणे सौ जाणीए छीए कि इकोनॉमिक्स छे ए तमे 11 अने 12 बन्नेमां तमे थोड़ा घणा तेनाथी परिचित छो। आ सब्जेक्ट छे ई तमारे सेमिस्टर 1-6 सुधी कंटीन्युअस छे ते आवशे अने ते कम्पलसरी सब्जेक्ट ज छे, एटले एमां तमारे कोईपण प्रकारना विकल्पो आवता नथी। तो कम्पलसरी सब्जेक्ट होवाथी आ सब्जेक्टनुं नाम छे ई तमारे सेमिस्टर 2 કે 3 કે 4માં થોડો ઘણો ફેરફાર, નામમાં થોડો ઘણો ફેરફાર છે એ તમે જોશો, પરંતુ વિષય છે એ તમારી માટે 6-6 સેમિસ્ટર સુધી એક સરખો જ રહે છે। તો આપણે સૌ પ્રથમ અત્યારે બિઝનેસ ઇકોનોમિક્સના સિલેબસ વિશેની ચર્ચા કરીશું, કારણ કે જો સિલેબસમાં તમે ક્લિયર હશો તો તમને આગળ આ સબ્જેક્ટ ભણવામાં ઘણી સરળતા રહેશે। તો તમને દરેકને તમે ઇન્ટ્રોડક્શનનો જે લેક્ચર છે તમે જોયો છે તેમાં તમને દરેકને ખ્યાલ જ છે કે તમારે દરેક વિષયમાં 4 યુનિટ છે તે આવે છે। તો આપણે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1થી શરૂઆત કરીએ કે યુનિટ નંબર 1માં પહેલા યુનિટમાં તમારે કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો રહેશે। અર્થશાસ્ત્રનો પ્રાથમિક પરિચય યુનિટનું નામ છે, અર્થશાસ્ત્રનો પ્રાથમિક પરિચય। અર્થશાસ્ત્રનો પ્રાથમિક પરિચય વિષય છે તેમાં તમે સૌ પ્રથમ પહેલો ટોપિક છે માર્શલ રોબિન્સ અને સેમ્યુઅલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા। આ ત્રણેય અર્થશાસ્ત્રીઓના નામથી તમે થોડા ઘણા પરિચિત છો કારણ કે તમારે આ 11માં ધોરણમાં થોડું ઘણું આવેલું છે। રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું થાય છે, માર્શલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે અને સેમ્યુઅલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે આપણે અહીંયા જોશું। બીજું છે ધંધાકીય અર્થશાસ્ત્રના લક્ષણો। તો કે ભાઈ અર્થશાસ્ત્રમાં છે એ કેવા કેવા પ્રકારના લક્ષણો છે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર છે, એકમ લક્ષી અર્થશાસ્ત્ર છે, આ બધા શું છે અર્થશાસ્ત્રના લક્ષણો છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। પછી છે વપરાશ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વપરાશ એટલે શું, વપરાશ કોને કહેવાય છે એ જોઈશું। પછી છે વસ્તુ અને સેવા, અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની દ્રષ્ટિએ વસ્તુ કોને કહેવાય, તો કે ભાઈ જેનામાં ઉપયોગિતા ગુણ રહેલો હોય, જેનામાં વિનિમયતાનો ગુણ રહેલો હોય તેને વસ્તુ કહેવામાં આવે છે। અને સેવા, તો કે ભાઈ સેવા છે એ એવી વસ્તુ છે કે જે માત્ર તમે અભૌતિક વસ્તુ છે એટલે કે એને તમે માત્ર મહેસૂસ કરી શકો છો, અનુભવી શકો છો, તેને તમે જોઈ શકતા નથી। એટલે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વસ્તુ એટલે શું અને સેવા એટલે શું તે આપણે જોશું। નાણું અને સંપત્તિ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નાણું કોને કહેવાય અને સંપત્તિ કોને કહેવાય એ આપણે વિગતે જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કરશું ત્યારે આ દરેક ટોપિકની ચર્ચા છે તે વિગતે કરવાના જ છીએ, પરંતુ અત્યારે માત્ર આપણે સિલેબસનો ઓવરવ્યૂ છે એ લઈએ છીએ। નાણું છે એ રોકડ સ્વરૂપે હોય છે, જ્યારે સંપત્તિ શું હોય છે, તો કે ભાઈ સંપત્તિ છે એ લાંબા ગાળા સુધી એકને એક રીતે સ્થિર હોય છે, પરંતુ પછી લાંબા ગાળા પછી તમે એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો। તો નાણું એટલે શું અને સંપત્તિ એટલે શું અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ। પછી છે મૂલ્ય અને કિંમત, મૂલ્ય કોને કહેવાય અને કિંમત કોને કહેવાય તે બંને વચ્ચેનો તફાવત શું છે તેના વિશેની ચર્ચા કરીશું। સંપત્તિ અને કલ્યાણ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સંપત્તિ કોને કહેવાય છે અને કલ્યાણ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું। સંપત્તિ સામાન્ય રીતે કેવું હોય, તો કે ભાઈ એક તો તેનામાં ઉપયોગિતાનો ગુણ રહેલો હોય અને બીજું તેનામાં અછતનો ગુણ પણ રહેલો હોય। અને કલ્યાણ એટલે શું, તો કે ભાઈ કલ્યાણ એટલે કે કંઈ નહીં, એક રીતે તમારી જે પરિસ્થિતિ હોય અત્યારે વર્તમાન પરિસ્થિતિ તેમાં ભવિષ્યમાં કેવા પ્રકારનો સુધારો તમે લાવી શકો અને જે કાંઈ પણ સુધારો કે વિકાસ થયો હોય તે તમારી શું થાય છે કલ્યાણ થાય છે, તો તેને કલ્યાણ એટલે શું અને સંપત્તિ એટલે શું। પછી છે ગ્રાહક અધિક સંતોષનો ખ્યાલ, આ માર્શલ દ્વારા એક જેમ તમે માંગનો નિયમ ભણો છો, પુરવઠાનો નિયમ ભણો છો તેવી જ રીતે
આ એક ખ્યાલ છે, ગ્રાહક અધિક સંતોષનો ખ્યાલ, જે માર્શલ દ્વારા આપવામાં આવ્યો છે, જેના વિશે આપણે જ્યારે યુનિટ સ્ટાર્ટ કરશું ત્યારે વધારે ચર્ચા કરીશું. અને લાસ્ટ ટોપિક છે માંગ અને પુરવઠાનો ખ્યાલ. તો માંગ અને પુરવઠા વિશે તમે બધા જ પરિચિત છો, કારણ કે આ તમારે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં તમે આના વિશે થોડું ઘણું જોયેલું છે. માંગ કોને કહેવાય? તો કે અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમત વધતા માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વધે, તો એ શું છે? તો કે ભાઈ એ માંગનો નિયમ છે. તો પહેલું યુનિટ છે, એક રીતે જોવા જઈએ તો તમારે 11 અને 12 બંને ધોરણમાં તમે આના વિશે થોડું ઘણું છે એ અભ્યાસ કરી ચૂક્યા છો, એટલે તમારી માટે એક રીતે થોડું સહેલું પણ છે અને કાંઈ એક રીતે કાંઈ બહુ વધારે પડતું નવીન આમાં કાંઈ એડ કરવામાં આવ્યું નથી. હવે આપણે જોઈએ બીજો યુનિટ નંબર 2, માંગ વિશ્લેષણ અને ગ્રાહક વર્તણૂક. માંગ વિશ્લેષણ અને ગ્રાહક વર્તણૂક વિશે જોવાનું છે. તો પહેલો જ ટોપિક છે માંગનો નિયમ. માંગનો નિયમ તમે બધા જ પરિચિત છો, તમે બધાએ જ પહેલાં છે આના વિશે થોડું ઘણું જોયેલું છે 11મા ધોરણમાં, કે માંગનો નિયમ કોને કહેવાય, માંગના નિયમ માટેના મુખ્ય લક્ષણો કયા કયા છે તે. માંગની મૂલ્ય સાપેક્ષતા અને પ્રકારો. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, માંગના સંદર્ભમાં બીજા કોઈ પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગની મૂલ્ય સાપેક્ષતા શું હોય? તો એના 3 પ્રકાર છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. માંગની કિંમત મૂલ્ય સાપેક્ષતા, પછી પ્રતિ મૂલ્ય સાપેક્ષતા, આ બધા શું છે? માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો છે. અને ત્રીજો પોઈન્ટ છે માંગના પ્રકારો. તો કે ભાઈ માંગના પણ અલગ અલગ પ્રકારો છે. આ એક ટોપિક તમારી માટે નવો છે, પણ તમે થોડા ઘણા આ ટોપિકથી પરિચિત જ છો. તો માંગ છે એ વ્યક્તિગત માંગ હોય, પછી ઔદ્યોગિક માંગ હોય, આવી રીતે માંગના અલગ અલગ પ્રકારો છે તમારે જોવાના રહેશે. એટલે એક રીતે એવું કહી શકાય કે યુનિટ નંબર બે છે તેનાથી પણ તમે થોડા ઘણા પરિચિત છો, તમારી માટે ખાસું કાંઈ આમાં બહુ નવું નથી. ત્રીજું યુનિટ છે યુનિટ નંબર 3, ઉત્પાદન ખર્ચ અને આવક વિશ્લેષણ. તો કે ભાઈ ઉત્પાદન માટે જે કાંઈ પણ ઉત્પાદક ખર્ચ કરે છે, કોઈ પણ કંપની હોય તે પોતાની વસ્તુ બનાવવા માટે ઉત્પાદન પાછળ જે કાંઈ પણ ખર્ચ કરતા હોય તે ખર્ચના અલગ અલગ ખ્યાલ છે એ આપણે જોવાના છીએ, અને આવકના પણ અલગ અલગ ખ્યાલ છે એ પણ આપણે અહીંયા જોવાના છીએ. પહેલો ટોપિક છે ઉત્પાદન ખર્ચ અને આવક. યુનિટ નંબર 3માં ઉત્પાદન કાર્ય, ટૂંકા અને લાંબા ગાળાના કાર્યો અને સમ ઉત્પાદન રેખાનો ખ્યાલ. તમે ઉત્પાદન એટલે શું, ઉત્પાદન કોને કહેવાય છે, ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં ઉત્પાદન કેવા સ્વરૂપે હોઈ શકે છે એ. સમ ઉત્પાદન રેખાનો ખ્યાલ, આ તમારી માટે થોડુંક નવું છે. સમ ઉત્પાદન રેખા, એક આખો જેમ માંગનો નિયમ આવે છે તેવી જ રીતે સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખાનો એક આખો ખ્યાલ આવે છે, જે આપણે વધારે ડિટેલમાં છે એ યુનિટમાં જોવાના છીએ. તો આ બે વસ્તુ તમારી માટે એક આ યુનિટમાં છે એ નવી છે, સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખા, જેને તમે એક રીતે છે ઇંગ્લિશમાં કહીએ તો આઇઝોકોન્ટ અને આઇઝોકોસ્ટ કર્વ કહેવામાં આવે છે. પછીનો છે ખર્ચના ખ્યાલો. ખર્ચના ખ્યાલો તમે બધા જોઈ ગયેલા છો 11મા ધોરણમાં. સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, આ દરેક ખર્ચ છે એના વિશે તમે બધા પરિચિત છો. તો અહીંયા ફરી પાછું એ વસ્તુ શું થાય છે, રિપીટ થાય છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ. તો કે ભાઈ બંને વચ્ચે શું સંબંધ છે એ પણ તમે થોડું ઘણું 11મા ધોરણમાં જોઈ ગયા છો, કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું તફાવત હોય છે, બંનેનો સંબંધ કેવો હોય છે. પછી આવકના ખ્યાલો. આવકના ખ્યાલોમાં એ તે સરેરાશ આવક, કુલ આવક, સીમાંત આવક, આ 3 પ્રકારની આવક છે એ હોય છે અને એની વ્યાખ્યા શું થાય છે એ આપણે જોશું. અને સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો આંતરસંબંધ. તો કે ભાઈ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, આકૃતિ સહિત તમારે સમજાવવાનું હોય છે એ આપણે અહીંયા જોવાના છીએ. તો યુનિટ નંબર 3નો સિલેબસ છે એ પણ થોડો ઘણો ઇઝી છે, સરળ છે. એક ટોપિક છે એ તમને અઘરા લાગશે નહીં, દરેક વસ્તુ છે એ સાવ સરળ અને ઇઝી જ છે. પછી જોઈએ યુનિટ નંબર 4, બજાર અને કિંમત નિર્ધારણ. તો કે ભાઈ બજારના ઘણા બધા પ્રકારો પડે છે, પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત બજાર, અલ્પહસ્તક ઇજારો, આ બધા શું છે, બજારના પ્રકાર છે. આ બધા બજારના પ્રકાર અને એમાં કિંમત નિર્ધારણ, એમાં કિંમત કેવી રીતે નક્કી કરવી તેના વિશેની માહિતી. યુનિટ નંબર 4નું નામ છે બજાર અને કિંમત નિર્ધારણ.
ડિટેલમાં જોઈએ સિલેબસ તો પહેલો ટોપિક છે પૂર્ણ હરિફાઈ અને તેના લક્ષણો. તો કે પૂર્ણ હરિફાઈ કોને કહેવાય અને તેના લક્ષણો કેવા કેવા, કેવા પ્રકારનું બજાર છે એ પૂર્ણ હરિફાઈવાળું કહેવાય. તો એના લક્ષણો આપણને ખ્યાલ હોય તો આપણને એના આધારે ખબર પડી જાય કે આ બજાર છે એ કેવા પ્રકારનું બજાર છે, પૂર્ણ હરિફાઈવાળું છે કે ઇજારાવાળું છે. બીજું છે ઇજારો. ઇજારાનો બજાર એટલે શું, એના લક્ષણો જોવાના છે. ઇજારાયુક્ત હરિફાઈ એટલે શું, તેના લક્ષણો જોવાના છીએ. પછી છે કિંમત ભેદભાવ. તો કે ભાઈ અલગ અલગ બજાર હોય, પૂર્ણ હરિફાઈવાળું બજાર હોય, ઇજારાવાળું બજાર હોય, તો દરેક બજારમાં કિંમતનો શું ભેદભાવ હોય અને કિંમત ભેદભાવ હોય તો એ કેવી રીતે આપણે કિંમત નક્કી કરી શકીએ તેના વિશેની માહિતી. વેચાણ ખર્ચ. તો કે ભાઈ કોઈપણ વસ્તુ છે એનો વેચાણ ખર્ચ તમે કેવી રીતે નક્કી કરો, કોઈપણ વસ્તુની વેચાણ કિંમત છે એ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકાય, એટલે એ વેચાણ ખર્ચ વિશેની માહિતી છે. પછીનો ટોપિક છે વેચાણ ખર્ચની માંગરેખા પર અસર. તો વેચાણ કિંમત ફેરવાય તો એની સામે તમારી માંગને પણ અસર થાય છે. થાય જ, પહેલાં જે વસ્તુ 10 રૂપિયામાં વહેંચાતી હોય કદાચ એ વસ્તુની કિંમત 12 રૂપિયા થઈ ગઈ હોય તો લોકોની માંગમાં પણ તેની અસર જોવા મળશે જ. તો એ અસર છે એ માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેના વિશેની માહિતી. અને લાસ્ટ છે અલ્પહસ્તક ઇજારો. બજારનો એક છેલ્લો પ્રકાર આવે છે અલ્પહસ્તક ઇજારો. કોને કહેવાય તો અલ્પહસ્તક ઇજારો એટલે શું, તેના લક્ષણો, તેના વિશેની માહિતી. તો આ ચર્ચા થઈ તમારે જે કમ્પલસરી સબ્જેક્ટ આવે છે બિઝનેસ ઇકોનોમિક્સ તેના સિલેબસ વિશેની. હું આશા રાખું કે તમને આ સિલેબસ છે એ સમજાઈ ગયો હશે. મોસ્ટ ઓફ ટોપિક એવા છે કે જે તમારે વારંવાર તમે 11-12માં જોઈ ગયેલા છો, એ જ ટોપિક છે, થોડા ઘણા અહીંયા રિપીટ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે બિઝનેસ ઇકોનોમિક્સ સબ્જેક્ટનો પ્રાથમિક સિલેબસ વિશેની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે વધારે આગળ ચર્ચા કરીશું. તમને જો કોઈપણ ક્વેરી હોય તો તમે ગ્રુપમાં ક્વેશ્ચન કે મેસેજ કરીને અમને પૂછી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.